માથીન લખેલી સુવાર્તા એનો ચોથો અધ્યાય ને વાંચે ત્યારથી ઈસુ પ્રગટ કરવા તરત કહેવા લાગ્યો કે परमेश्वर ना अधिकार नो प्रदेश बहु सरल भाषा में जो आपणे समझिए तो परमेश्वर नु राज्य एटले परमेश्वर ना अधिकार नो प्रदेश ज्यां परमेश्वर नी इच्छा पूरी थती होय એવી કોઈ પણ જગ્યા આપણે પરમેશ્વર કહી શકાય આ પણ બહુ પરમેશ્વરની ઈચ્છાનો અમલ થતો હોય એવી કોઈ પણ જગ્યા પરમેશ્વરનું રાજ્ય અથવા તો આપણે એવું કહી શકીએ કે પરમેશ્વરની સત્તાનો અમલ જ્યાં પરમેશ્વરની સત્તા આપણે અમલમાં જોઈ શકતા હોય કૃત્યમાં જોઈ શકતા હોય એવી કોઈ પણ જગ્યા હવે આ જગ્યા આપણું વ્યક્તિગત જીવન હોઈ શકે છે તમારું ઘર હોઈ શકે છે આપણો સમાજ કે સોસાયટી હોઈ શકે છે તમારી નોકરી તમારો બિઝનેસ કે તમારું કોઈ પણ પ્રોફેશન આ દરેક જગ્યાએ પરમેશ્વરનું રાજ્ય તમે ને હું લાવી શકીએ છે અથવા આવી શકે છે પણ શરત એટલી છે કે એ જગ્યાએ પરમેશ્વરનું રાજ ચાલવું જોઈએ જો જ્યાં પણ દ્રશ્યમાન જગતમાં ચાલતું હોય એવી કોઈ પણ જગ્યા પરમેશ્વરનું રાજ્ય બને છે હવે તમે જાણો છો કે જેની પણ ઈચ્છા પૂરી થતી હોય એનું રાજ ચાલે એમ કહેવાય માનો કે ઘરમાં પતિની ઈચ્છા પૂરી થતી હોય તો પતિનું રાજ ચાલે ઘરમાં પત્નીની ઈચ્છા પૂરી થતી હોય તો પત્નીનું રાજ ચાલે ઘણી બધી જગ્યાએ બાળકોની ઈચ્છા પૂરી થતી હોય તો બાળકોનું રાજ ચાલે બરાબર સો આ એક જરૂર છે કે આપણામાં કોનું રાજ ચાલે છે દેવનું કે 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 નહીં સમજો આ એવું છે આ તો એ છે તો બી નથી અને બી છે તો એ નથી કોઈ ત્રીજું નથી એમ બરાબર છે સો કાં તો આપણી અંદર દેવનું રાજ ચાલે છે અને દેવનું રાજ નથી ચાલતું તો ઓટોમેટિક શેતાનનું રાજ તો ચાલવાનું સો આપણે પોતાની જાતને બહુ પ્રમાણિકતાથી પૂછવાની જરૂર છે કે આપણી અંદર કોનો અધિકાર ચાલે છે આપણે અથવા આપણી જાત એ કોના અધિકારની નીચે છે મારી અંદર જો પરમેશ્વરની ઈચ્છા સંપૂર્ણ રીતે પૂરી થતી હોય તો હું એવું કહી શકું છું કે મારી અંદર પરમેશ્વરનું રાજ્ય આવેલું છે અને બીજી શરત એ છે કે મારી અંદર પરમેશ્વરની ઈચ્છા ખુશી ખુશી પૂરી થવી જોઈએ હવે બળજબરી કરવી હોય તો દેવ તો ગમે તેને ઝૂકાવી શકે છે પણ મહત્વની શરત કે પરમેશ્વરના રાજ્યમાં કે પરમેશ્વરની ઈચ્છા રાજી ખુશી આપણા જીવનમાં પૂરી થવી જોઈએ જો પૂરી થતી હશે તો પણ પરમેશ્વરનું રાજ્ય વ્યવસ્થિત રીતે આવ્યું છે એવું હવે જો આપણા જીવનમાં પરમેશ્વરની ઈચ્છા જાણે કે ખુશી ખુશી પૂરી થતી હશે તો જ પરમેશ્વરના રાજ્યનો આશીર્વાદ આવશે અને પરમેશ્વરના રાજ્યનો પ્રભાવ આવશે હવે જ્યાં સુધી આપણી ઈચ્છાઓ જીવે છે ત્યાં સુધી પરમેશ્વરની ઈચ્છા પૂરી નથી થવાની આ એક બહુ મહત્વની વાત છે જ્યાં સુધી આપણી અંદર આપણી જ ઈચ્છાઓની બહુ રાજ ચાલતું હોય ત્યાં સુધી પરમેશ્વરની ઈચ્છા આપણી અંદર પૂરી નથી થવાની અને માટે દેવને આપણા જીવનમાં એક વોલન્ટરી સબમિશન જોઈએ છે જેને એવું કહી શકાય કે સ્વૈચ્છિક સોંપણી એટલે જીસુ કહે છે ને કે ભાઈ જુઓ હું બહારથી દરવાજો ખટખટાવું છું જ્યાં જીવનમાં હું પ્રવેશ કરું છું હવે જબરજસ્તી તો ઈસુ બાણો જ ના તોડી નાખે પણ એવું નથી સો આ બારણું એવું કે છે બહારથી તો ખુલ્લું જ છે તો જ ઈસુ ઠોકે છે પણ અંદરથી આ બારણું ખોલીએ છે સો જ્યાં સુધી આપણી ઈચ્છાઓ જીવે છે ત્યાં સુધી આપણા જીવનમાં પરમેશ્વરની ઈચ્છા પૂરી નથી થઈ શકતી સો એના માટે સૌથી પહેલી જરૂર
આપણી ઈચ્છાઓ અધિકારની નીચે લઈ આવીએ. જ્યારે આવવાની શરૂઆત કરીએ છીએ ત્યારે ધીરે ધીરે પરમેશ્વરનું રાજ્ય આપણામાં આવવા માંડે છે. આ પરમેશ્વરનું રાજ્ય પેલું એક જ દિવસે નથી આવી જતું, પણ એક દિવસે આવવાની શરૂઆત તો થાય છે. અને માટે આપણે ઘણું બધું કરવાનું છે, પણ પરમેશ્વરની ઈચ્છા પ્રમાણે તો એવું કહી શકીએ કે આપણી અંદર પરમેશ્વરનું રાજ્ય. પૃથ્વી પર બે પ્રકારના રાજ્યો છે, રાજ્ય અને બીજું છે અંધકારનું રાજ્ય અથવા શેતાનનું રાજ્ય. અને આ બંને રાજ્યો એવા છે કે જે બંને એક સાથે વૃદ્ધિ પામે છે. હવે રેફરન્સ જોઈએ, પરમેશ્વરના રાજ્યના રેફરન્સ તો બધાને ખબર હશે, પણ અંધકારના રાજ્યના રેફરન્સ જોઈએ. આપણે માથી 13 અને 24 માં છે, શેતાનનું પણ એક રાજ્ય છે, અંધકારનું પણ એક રાજ્ય છે, બરાબર છે. માથી 13, 24 અને 25 માં છે. શું કહે? તેણે તેઓની આગળ બીજું દ્રષ્ટાંત કહ્યું કે આકાશનું રાજ્ય પોતાના ખેતરમાં સારું બી વાવનાર માણસના જેવું છે, પણ માણસો ઊંઘતા હતા તેવામાં તેનો વૈરી આવીને ઘઉંના કડવા દાણા વાવીને ચાલ્યો ગયો. ઓકે, કડવા દાણા વવાઈ ગયા. આગળ શું થયું? 37મી કલમ ને 38મી કલમ. ત્યારે તેણે તેઓને ઉત્તર દીધું કે સારું બીજ જે વાવે છે તે માણસનો દીકરો છે, અને ખેતર જગત છે, અને સારા બી રાજ્યના સંતાન છે, પણ કડવા દાણા શેતાનના સંતાન છે. કડવા દાણા શેતાનના સંતાન, એટલે કડવા દાણાય વધે છે અને સારા દાણા પણ વધે છે. અને જગત શું છે? તો ખેતર છે. શું એ મહત્વની વાત છે કે આપણે જે જગતમાં છે એમાં બે રાજ્યો છે. એક રાજ્ય છે પરમેશ્વરનું. એ સારું કે ખ્રિસ્ત જે દેવની પ્રતિમા છે, આની સુવાર્તાના પ્રકાશનો ઉદય તેઓ પર ન થાય. સો આ જગતનો અધિકાર અને એના હાથમાં પણ પ્રકારની સત્તા છે. હવે સૌથી પહેલા આપણે એ સમજવું કે પરમેશ્વરનું રાજ્ય અને શેતાનનું રાજ્ય આ બંને વચ્ચે એક બહુ મૂળભૂત તફાવત છે. પરમેશ્વરના રાજ્યમાં અધીનતા છે, તો શેતાનના રાજ્યમાં બગાવત છે, બળવો છે અને ખોટી સ્વતંત્રતા છે. પરમેશ્વરના રાજ્યમાં અજવાળું છે, તો શેતાનના રાજ્યમાં અંધારું છે. સમજ એટલે તો શરૂઆતમાં પૃથ્વી પર અંધારું છે, અજવાળું તાવ ત્યારે. સો પરમેશ્વરના રાજ્યમાં જીવન છે, મરણ છે. પરમેશ્વરમાં સત્યનો આત્મા છે, તો શેતાન તો પોતે જૂઠ અને જૂઠનો બાપ છે. રાજ્યો છે અને એકબીજાની વિરુદ્ધમાં બરાબર કામે લાગેલા. આ એક તફાવત જે છે એ આ બાઇબલમાં જોવા મળે છે. આ રાજ્યમાં ત્યાં શેતાન પણ હતો, પછી આદમના પણ બે દીકરા થયા, કાઇન અને હાબેલ. તો હાબેલ પરમેશ્વરનું રાજ્ય પ્રગટ કરે છે, તો કાઇન જે તો શેતાનનું રાજ્ય પ્રગટ કરે છે. સો ઓલ ઓવર આપણને આગળ જતા જતા એ જોવા મળે છે કે બંને રાજ્ય એ વધે છે, અને બંને રાજ્ય એ પોતાની જાણે કે એક સત્તા વધારવાનો પ્રયત્ન કરે છે. હવે આજના પ્રીચિંગમાં આપણે જે ખાસ વસ્તુ જોવા માંગીએ છીએ કે બીજો વિભાગ રાજ્ય સંબંધી શું છે, ઘણી બધી મૂંઝવણો છે. ને માટે મેં એક એવો વિભાગ તૈયાર કર્યો છે કે સૌથી પહેલા તો બાઇબલમાંથી એ જ સમજીએ કે જેને આપણે પરમેશ્વરનું રાજ્ય સમજતા હતા એવી ઘણી બધી બાબતો એવી છે કે જે એકચ્યુઅલી પરમેશ્વરનું રાજ્ય નથી. સો એવા આપણે 5 થી 6 પોઈન્ટ જોવા માંગીએ છીએ. હવે પહેલો મુદ્દો એ છે કે પરમેશ્વરનું રાજ્ય એટલે સ્વર્ગ નહીં. પહેલા તો ઘણા બધા લોકો એવું માને છે કે પરમેશ્વરનું રાજ્ય આકાશમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાય. ઓકે, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર, એટલે આકાશમાં તો પૂરી થઈ જ રહી છે. સો આકાશમાં પરમેશ્વરના રાજ્ય ત્યાં તો બધું બરાબર જ છે, ત્યાં જે પ્રોબ્લેમ હતો એ તો પૃથ્વી પર ફેંકી દીધો. એટલે હવે આકાશમાં પરમેશ્વરના રાજ્યને લાવવાની કોઈ જરૂર નથી, ત્યાં છે જ, પણ જરૂર છે પૃથ્વી પર. સો બાઇબલમાં તમે જ્યારે જ્યારે પરમેશ્વરનું રાજ્ય એવો શબ્દ વાંચો,
તો ધ્યાનમાં રાખજો કે પરમેશ્વરનું રાજ્ય એટલે સ્વર્ગ નહીં. બરાબર? સો પહેલું અહીંયા કન્ફ્યુઝન આ દૂર થવું એ બહુ જરૂરી વાત છે કે જ્યારે જ્યારે પહેલે જ વાંચતો હતો કે જે કોઈ વ્યક્તિ નવો જન્મ પામ્યું ન હોય એટલે કે જેને વ્યક્તિગત રીતે પાપોની માફી ના મળી હોય એ સ્વર્ગમાં જઈ શકતું નથી. ઘણા બધા લોકો આવું જ સમજે છે પણ આ આવું નથી. અહીંયા ઈસુ નિકોડેમસને પહેલું એક બાબત સમજવાની જરૂર છે કે પરમેશ્વરનું રાજ્ય એટલે સ્વર્ગ નહીં. બરાબર? સ્વર્ગ માટે તો સ્વર્ગ શબ્દ વાપરવામાં જ આવ્યો છે. ઓકે, હવે બીજો પોઈન્ટ જે હું કહેવા માંગુ છું, પરમેશ્વરનું રાજ્ય એ કોઈ નથી, સમજો, એ એવું નથી કે કંઈક સારી સારી બાબતો હોય, નૈતિક બાબતો હોય, પણ આ એક વાસ્તવિકતા છે, એક સ્પિરિચ્યુઅલ રિયાલિટી એટલે કે આત્મિક સચ્ચાઈ છે. હવે ઈસુએ જ્યારે પણ પરમેશ્વરના રાજ્યની વાત કરી તો ઈસુએ જાણે એવું નથી કીધું કે સારું કે હું તમને સ્વર્ગમાં લઈશ, પણ ઈસુએ કંઈક બીજું જ કીધું છે. જો આપણે વાંચીએ લૂક 11:20 શું કહે છે, ઘણા બધા રેફરન્સ છે જે વાંચવા જરૂરી છે પરમેશ્વરના રાજ્ય પર. પણ જો હું દેવની આંગળીથી ભૂતોને કાઢું છું તો દેવનું રાજ્ય તમારામાં આવ્યું છે, તમારામાં આવ્યું છે. સો આ એવી આ વાસ્તવિક વાત છે. બરાબર છે? જેમ કોઈકને કોરોના થાય તો નામ કોરોના ગયો, એ રીતે કે ભાઈ તમારામાં પરમેશ્વરનું રાજ્ય આવ્યું છે તો શું આવી શકે છે જે વાસ્તવિક હોય એ જ. તો પરમેશ્વરનું રાજ્ય એ કોઈ વિચારધારા કે કોઈ મત કે કોઈ કલ્પના નથી, પણ એ એક વાસ્તવિક બાબત છે. અને માટે જાણે કે 5:6-33 શું લખવામાં આવ્યું છે કે તમે સૌથી પહેલાં તેના રાજ્ય તથા ન્યાયપણાને શોધો. શોધવું એટલે જે હોય એને જ શોધી શકાય, જે ના હોય એને ના શોધી શકાય. તો ઈસુ કહી રહ્યા છે કે એ વાસ્તવિકતા છે જે તમારે ને મારે શોધવી જરૂરી છે. યોહાન 3:5 વાંચો. ઈસુએ ઉત્તર આપ્યો કે હું તને ખચિત ખચિત કહું છું કે જો કોઈ માણસ કલમો કોઈ એવી બાબત તરફ ઈશારો કરે છે કે સો પરમેશ્વરનું રાજ્ય પોતાનામાં એક આત્મિક વાસ્તવિકતા અને આત્મિક સચ્ચાઈ ધરાવે છે. બરાબર? તો આ બીજો મુદ્દો. ત્રીજો પોઈન્ટ જે હું તમને કહેવા માંગુ છું, પરમેશ્વરનું રાજ્ય કોઈ ભવિષ્યની આશા નથી. હવે ઘણા બધા લોકો આવું માને છે કે ભવિષ્યમાં પરમેશ્વરનું રાજ્ય આવશે, એટલે કે હમણાં નથી એમ, પણ કોઈ એક દિવસે પરમેશ્વરનું રાજ્ય આ પૃથ્વી પર આવશે. પણ તમારે ને મારે એવા આશાવાદી વ્યક્તિ નથી બની જવાનું. કેમ? કારણ કે દેવનું વચન એવું કહે છે કે પરમેશ્વરનું રાજ્ય તો રોજ ને રોજ વૃદ્ધિ પામે છે. પરમેશ્વરનું રાજ્ય તો રોજ ને રોજ આવતી બાબત છે. પરમેશ્વરનું રાજ્ય તો પરમેશ્વરનો ઈરાદો છે કે જે રોજ પ્રભુની કૃપા નીચે વધે છે. જેમ કે આપણે અમુક રેફરન્સ વાંચીને આ બાબતને સાબિત કરી શકીએ. માર્ક 4:26-28 શું કહે છે, અને તેણે કહ્યું કે દેવનું રાજ્ય એવું છે કે જાણે કોઈ માણસ ભોયમાં બી નાખે અને રાત દાડો ઊંઘે તથા જાગે અને તે બી ઊગે ને વધે, પણ તે સી રીતે તે જાણતો નથી. ભોય તો પોતાની મેળે ફળ આપે છે, પહેલા અંકુર, પછી કણસલું, પછી કણસલામાંથી પૂરા દાણા, પણ દાણા પાક્યા પછી તરત તે દાતરડું લગાડે છે, કેમ કે કાપણીનો વખત થયો છે. ઓકે, હવે પરમેશ્વરનું રાજ્ય તો કે ભાઈ એક બીજ એવું છે કે જે વધે છે. સો એક દિવસ વાવીએ બી અને પછી 5 કેવા છે કે પરમેશ્વરનું રાજ્ય એ રોજ એ ભવિષ્યમાં ફૂલનેસમાં એ વૃદ્ધિ પામે છે. સો ઘણા બધા લોકો એક એવા મતમાં આવી જાય છે કે એ તો જ્યારે ઈસુ પૃથ્વી પર આવશે ને ત્યારે પ્રભુનું રાજ્ય આવશે, કે જ્યારે ઈસુ આપણને લેવા આવશે ત્યારે પ્રભુનું રાજ્ય આવશે. પણ એવું ના માનો, એવું નથી. અહીંયા કહેવામાં આવ્યું છે એ તો રોજ ને રોજ વધે છે. માથી 13:33 શું કહે છે,
કે આપણે એક એક રેફરન્સ જોઈએ તો ઘણા બધા કન્ફ્યુઝન દૂર થતા જશે. તેણે તેઓને બીજું દ્રષ્ટાંત કહ્યું કે આકાશનું રાજ્ય ખમીર જેવું છે કે જેને એક સ્ત્રીએ લઈને ત્રણ માપ લોટમાં મેળવી દીધું એટલે સુધી કે તે બધો ખમીર વાળો થઈ ગયો. ઓકે, ખમીર વાળા લોટને આમ જાણે ખમીરને લોટમાં મૂકવામાં આવે પછી ધીરે ધીરે આખો લોટ ખમીર વાળો થાય પછી જાણે કે લોટનો છેલ્લો જે કણ કણ હોય ત્યાં સુધી એ ખમીર પહોંચે. સો ખમીર ધીરે ધીરેનો વિસ્તાર વધારે છે એ લોટમાં. એ જ રીતે પરમેશ્વરનું રાજ્ય પણ આ પૃથ્વી પર ધીરે ધીરે પોતાનો વિસ્તાર વધારે છે. એનો અર્થ એ રોજ ને રોજ વૃદ્ધિ પામે છે, તબક્કાવાર એ વૃદ્ધિ પામે છે. લુક 11:20 શું કહે છે? પણ જો હું દેવની આંગળીથી ભૂતોને કાઢું છું તો દેવ